नमस्कार विद्यार्थी मित्रों, पाठ 19 तमे बराबर पाकी नोट में लखी लीधो हशे। हवे पाठ 20 नी शुरुआत करीए छीए। पाठ 20 छे बहेननो पत्र, एटले बहेन पोताना भाईने पत्र लखे छे। पाठना लेखक छे मणिलाल पटेल। पाठमां मुख्यत्वे मातृभाषानुं महत्व समझावामां आव्युं छे अने साथे साथे प्रकृति उत्सवोनुं वर्णन અને રોજબરોજની આપણી અભિવ્યક્તિ પ્રત્યાયન યાને કે સાંભળવાની સમજવાના પાસાને માતૃભાષાના યથાર્થ ઉપયોગથી કેવું રસિક બનાવી શકાય તેની સમજૂતી આપવામાં આવી છે। સોદાહરણ સમજૂતી એટલે ઉદાહરણ સાથેની સમજૂતી આપણને અહીંયા મળે છે અને માતૃભાષાનું માધુર્ય જાણે કે આ પાઠમાં ખીલી ઉઠ્યું છે। સીધો પાઠ ઉપર જ આવીએ તો પત્રલેખનનો મહત્વનો મુદ્દો બરાબર, પત્રલેખન, સરનામું, સંબોધન, લેખિતન આ બધું કેવી રીતે લખવું એ આપણે સમજી લીધું છે, બરાબર છે। થોડોક ફેર છે, આપણે હિન્દીમાં જે પત્રલેખન સમજ્યા છીએ એ જ રીતે ગુજરાતીમાં છે। ફેર કેટલો છે તો ગુજરાતીમાં પત્રલેખનમાં સરનામું અને લેખિતન આ બંને વસ્તુ જમણી બાજુ આવે, જ્યારે હિન્દીમાં આપણે બધું જ ડાબી બાજુથી લખીએ છીએ, બરાબર છે। પત્રલેખનમાં સૌથી ઉપર મથાળે નામ સરનામું, અનન્યા વિસ્મયકુમાર, ગામ ગોલાના પાલ્લા, પોસ્ટ મધવાસ, તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ, બરાબર છે। પોતાના ભાઈને પત્ર લખે છે, પ્રિય ભાઈ અરવ, તારી બેન અનન્યાના પ્રણામ। સૌથી પહેલાં લખે છે કે તે મને પત્ર લખ્યો એ જાણી હું ખૂબ રાજી થઈ। અને હવે સીધું એ વર્ણન કરે છે, હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા લાગે છે। કેવું બદલાય છે તો એક તરફ વસંત ઋતુનો પાલવ, પાલવ યાની કે સાડીનો છેડો, એટલે જાણે કે વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ ઉપર અને વસ્તીમાં ફરફરવા લાગે છે। અને બીજી બાજુ પરીક્ષાઓની તૈયારી ચાલે અને વળી સીમ ખેતરમાં શિયાળુ પાક વાઢવાની શરૂ થાય, લોકો દેખાય। અને ચોથી વાત, લગ્નગાળો છે એટલે લગ્નગાળો આવવાનો છે, એટલે એની આગોતરી વધામણીઓ, એટલે આગોતરી મતલબ અગાઉની વધામણી, એટલે શુભ સમાચાર। બધા લગ્ન પોતાના ઘરે હોય એટલે બધાને શુભ સમાચાર દે અને સાથે સાથે લગ્ન માટેની ખરીદી કરે, એટલે ખરીદીમાં વ્યસ્ત બની જાય। અને અનન્યા કહે છે કે મને આ ઋતુ બહુ ગમે, આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી ઋતુ છે પણ વસંતના દિવસોએ ગમે એના કારણો છે। કેવા કારણો? તો તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે, એટલે મને વસંત ગમે છે। પણ એટલું જ નથી, કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન ખેંચતી રહે વૃક્ષો બાજુ અને વાતાવરણ બાજુ, એટલે એ મને વાલી છે। પણ એમ તો મને કબૂતર, હોલો, કાગડો, દયડ અને દેવચકલી પણ વાલા છે। વળી વસંતમાં તો કંસારો, કલકલીઓ, ચાસ, શોબીગી એ પણ જાણે તરસ્યું તરસ્યું બોલ્યા કરે, એ ગમે। અને હવામાં સેલ્લારા લઈને ઉડતા, સેલ્લારા એટલે પાણીમાં તરતા હોય એમ ઉડે એવા બુલબુલ, પતરંગો, દરજીડો અને શકરખોરને પણ હું જોઈ રહું, અને એ તો તને ગમે છે। હવે એનાથી આગળની વાત, તો તને યાદ છે ને કે આપણી ગુજરાતીની ચોપડીમાં બધા પંખીઓ વિશે અને ઋતુઓ વિશેના કાવ્યો આવે છે, આપણે તો એ બધું જોતા સાંભળતા દાદાજીએ ઘરવાળામાં, ઘરવાળા એટલે ઘરનો જે પાછળનો ભાગ હોય એને વાળો કહેવાય, ખુલ્લો, ત્યાં ખેતર વગડે વૃક્ષો ઉછેરેલા, અને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે, એટલે ઘણા બધા છે એમ। અને ઝાડવે ઝાડવે ઋતુઓ દેખાય, ઝાડવું એટલે નાનું ઝાડ, વૃક્ષ અથવા ઝાડ એટલે મોટું ઝાડ, ઝાડવું એટલે નાનું ઝાડ, ઋતુઓ તો જાણે ઝાડવે ઝાડવે દેખાય। અને ત્યાં જ પંખીઓ ગાય, પીપળ, વડ, એના ટેટા, સોનમોરના પાપડા અને બીજા ફળ ખાય। વૃક્ષ તો ધરતીની શોભા છે, એ તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે, વૃક્ષ છે તો જીવન ભર્યું ભર્યું છે। હવે ભાઈ તને એમ થશે કે અનન્યા તો આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે, તો બોલને એમાં ખોટું શું છે ભાઈલા? વૃક્ષોના પાંદડા તે એમના શબ્દો જ છે ને, પવનમાં તે કેવું મરમર મરમર બોલે, મરમર બોલવું મતલબ વૃક્ષોના પાન પવનને કારણે જ્યારે હલે ને ત્યારે એનો જે અવાજ થાય ને એ અવાજને પવન પર્ણ મરમર કહેવાય। તો ફૂલો છે એ વૃક્ષોની કવિતા જ છે જાણે કે। આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમવગડામાં મોટેથી બોલતો સંભળાય, વસંત ઋતુમાં કેસુડામાં ફૂલો આવી ગયા હોય એટલે એના પાન ત્યારે ન હોય, માત્ર ફૂલો જ હોય એટલે આખો કેસુડો કેસરી રંગનો જ દેખાય, ને સીમવગડામાં જાણે કે મોટેથી બોલતો હોય એવો સંભળાય। શીમળો તો એકદમ રાતાંગલ ફૂલોથી એવો ઉભરાઈ ગયો છે,
મારા ટંગલ ફૂલ એટલે એકદમ લાલ છોડ, સીમડાનું ઝાડ છે એ પણ એકદમ લાલ ફૂલોથી ઉભરાઈ જાય, એમાં જઈને કાગડો બેસે ને તો એ જાણે કે લાલ થઈ જાય. હું તો સીમડા નીચે ઊભી રહું અને લાલ ચટાક ફૂલોથી જાણે ભીંજાઈ જાઉં. ઘરના માંડવે મધુમાલતી, કુંડામાં મોગરા પણ ખીલી ઉઠ્યા છે અને સુગંધની લહેરો તો છાતીને ને મગજને બેયને જાણે કે તરબોળ કરી દે છે. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોનચંપાના ફૂલો જાણે કે મને જોતા હોય, ટગરી પણ ટગર ટગર જુએ છે અને હજારીગલ તો એવા બોલકા છે, હજારીગલ એટલે પણ ફૂલ એવા બોલકા છે, એ તો બોલાવે જ ને. પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે એટલે મારે વાંચવું પડે ને, અને ખાસ તો તને અભિનંદન આપવાના છે, પૂછ કે કેમ. અરે ભઈલા, તે ગુજરાતી માધ્યમ જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો ને, એ મને બહુ ગમ્યો. આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે, અંગ્રેજીની જરૂર છે પણ માતૃભાષા બરાબર ના આવડે તો બાવાના બેય બગડે. એક નવી કહેવત પણ અત્યારે ફેલાઈ રહી છે, કેવી તો ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. અંગ્રેજી ઉત્તમ શીખવું પણ એ ગુજરાતી માધ્યમમાં ભણતા ભણતા જ, માધ્યમ અંગ્રેજી નહીં. હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે. માતૃભાષા જન્મ ગળથૂથીમાંથી મળે છે. ગળથૂથી એટલે શું? તો જન્મ સમયે બાળકને ગોળ અને પાણી, ઘી અને મધ આ પાવામાં આવે એને ગળથૂથી કહેવાય. તો આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી એટલે બક્ષીસ છે. માતૃભાષા છે એ આપણા મા બાપની, આપણા ઘરની, કુટુંબની, ગામ અને સમાજની બક્ષીસ છે આપણા માટે, અને એમાં જ આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું કેટલું શબ્દે શબ્દે સંઘરાયેલું છે. રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કર્યો છે અને કહ્યું છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને એ માનું દૂધ જ વધારે વિકસાવે, મજબૂત બનાવે. એટલે જ કહેવત છે ને કે મા તેમાં બીજા બધા વગડાના વા, મતલબ માની તુલનાએ કોઈ આવી શકે જ નહીં. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા, અને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા, માતા અને એ માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે. કોણ? તો મા, માતૃભાષા અને માતૃભૂમિ, આ ત્રણનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે. અને એ વાત તો આરવ અરવ તું પણ સમજે. ગાંધીજી બાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે ને એ સૌથી કમનસીબ વાત છે. જોકે આજે લોકો મોહમાં એવા ફસાયા છે અંગ્રેજીના મોહમાં કે સાચું સમજી શકતા નથી, એટલે કે મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર જ નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે, તે જ આગળ લઈ જઈ શકે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે, 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. અને તને યાદ છે અરો, આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા? કેટલાક વાક્યો ને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ ને તો પણ એક જ અર્થ મળતો હતો. આપણે એના બબે દ્રષ્ટાંત લઈએ, બે વાક્યો અને બે શબ્દો. તો પેલું વાક્ય છે, લીમડી ગામે ગાડી મળી, તમે ઊંધેથી વાંચો કે સીધેથી, ડાબે જમણે ગમે ત્યાંથી વાંચો, એ જ રે, વાક્ય બદલે જ નહીં. જારે બાવા બારે જા, એમાં પણ એવું જ છે, નવજીવન મળિયાડમ. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, અર્થ તો એ જ. એવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતા ને મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ. હમણાં જયદેવ કાકા મળેલા, એ પણ માતૃભાષા વિશે વાતો કરતા હતા અને કહેતા હતા કે આપણને વિચારો છે એ માતૃભાષામાં આવે, આપણને સ્વપ્ન છે એ પણ માતૃભાષામાં જ આવે. માતૃભાષા હૈયે છે ને તરત જ હોઠે આવે. આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં. હાથ કરતાં પણ વધુ હાથવગી આપણી માતૃભાષા છે, બરાબર છે? આજે આટલે સુધી સમજીએ. હવે આગળ તમારે શું કરવાનું છે? તો આટલો પાઠ સમજ્યા પછી તમારે પાકી નોટમાં પાઠ 20ની શબ્દ સમજૂતી, ભાષા સજ્જતા અને અભ્યાસ લખવાનો છે. શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા આ બંને તમે પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખી લેજો. અભ્યાસ છે એ હું તમને લખીને ફોટો મોકલું છું, એમાંથી જોઈને લખજો. રૂઢિપ્રયોગ અને કહેવત એ અત્યારે નથી લખવાના, એ છેલ્લે જ્યારે વ્યાકરણ લખાવીશ ને અભ્યાસ સ્વાધ્યાય પૂરો થયા પછી
ત્યારે લખવાનું છે, બરાબર છે? તો આજે શું શું લખવાનું ફરીથી એક વખત યાદ કરાવી દઉં. પાકી નોટમાં શબ્દ સમજૂતી લખવી અને શબ્દ સમજૂતીના શબ્દોના અર્થ પાકા કરવા, ભાષા સજ્જતા લખવી અને અભ્યાસ લખવો. નમસ્કાર.